હેલો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? હવે આપણે આજે ધોરણ 5 કે મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટ એમાં ઇંગ્લિશ વિષયનું આપણે ભણીશું. તેમાં છે કે આપણે અત્યાર સુધી શું કર્યું કે ટેક્સ્ટબુક જે ચોપડી ભણ્યા, એ ચોપડીમાં બધા પાઠ એ બધું ભણ્યા, પણ હવે પરીક્ષા આવી રહી છે નીચે નજીકમાં, તો પહેલી પરીક્ષા માટે આ અસાઇનમેન્ટ જે આ અસાઇનમેન્ટ એ આવેલું છે. તો હવે એમાં અસાઇનમેન્ટ એટલે શું કે અત્યાર સુધી આપણે પાઠ્યપુસ્તકમાંથી જેટલું ભણ્યા ટેક્સ્ટબુકમાંથી, એમાં જે આઈએમપી હોય કે જે પરીક્ષામાં આવી શકે એવું હોય એ બધું આ અસાઇનમેન્ટમાં આવે છે, એ આપણે અહીંયા આજે ભણીશું. હવે એમાં છે અત્યાર સુધી આપણે શું કર્યું, ટેક્સ્ટબુકમાંથી જે બધું પાઠ ને એ બધા ભણ્યા, પણ એટલું બધું તો શક્ય નથી ને કે આ બધું પરીક્ષામાં આવે, પણ જે આઈએમપી હોય, મેઇન વસ્તુ હોય કે જે પરીક્ષામાં આવી શકે એવું લાગે છે, એ બધું અસાઇનમેન્ટમાં આપેલું છે. અને એ અસાઇનમેન્ટ આપણે પરીક્ષા માટે ખૂબ ઉપયોગી થાય એટલે આપણે એ તૈયાર કરવાનું છે. હવે આપણે ધોરણ 5માં ઇંગ્લિશમાં અંગ્રેજી વિષયમાં આપણે અસાઇનમેન્ટનું જોઈશું. એમાં પરીક્ષામાં આ પ્રમાણેનું માળખું હશે, પરીક્ષામાં આ પ્રમાણેનું એક માળખું હશે. પ્રથમ સત્રના પ્રશ્નપત્રનું પરિરૂપ, મતલબ કે એનું પરીક્ષામાં 40 માર્ક્સનું પેપર હશે, અને એના આ પ્રમાણેનું 2 કલાકનું પેપર હશે, અને આ પ્રમાણેનું એનું માળખું હશે. હવે એમાં છે કે પહેલા પ્રશ્નમાં શું છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો, એટલે કે જે નીચે પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નોના ઉત્તર લખવાના છે આપણે. એમાં એ 4 માર્ક્સના છે. એ જ રીતે નીચે બી પ્રશ્ન 1નો બી છે, એમાં વિધાનોમાંથી ખરા વિધાનો સામે ટ્રુ કે ફોલ્સ, ટ્રુ અને ફોલ્સ, ટ્રુ એટલે ખરું અને ફોલ્સ એટલે ખોટું, એવું આપણે કરવાનું છે. પછી એ જ રીતે પ્રશ્ન 2 છે, એમાં કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા લખવાનું છે. ખાલી જગ્યા આપેલી હશે અને બાજુમાં કૌંસ આપેલા છે, એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને અને એ ખાલી જગ્યા ઉપરવાની છે. એ જ રીતે પ્રશ્ન 3 છે, પ્રશ્ન 3A, એમાં ચિત્રો આપ્યા છે, અને એ ચિત્રો આપ્યા છે એમાંથી પ્રશ્ન વાંચવાના છે અને કૌંસમાં જવાબ આપેલા છે. એ જવાબ ઉપરથી એક સાચો હશે અને ખોટો હશે, એ સાચો આપણે લખવાનો છે. એ જ રીતે પ્રશ્ન 3B, એમાં ચિત્ર જોવાના છે, પ્રશ્ન લખવાના છે. પ્રશ્ન આપેલા હશે અને એ પ્રશ્નમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરીને અને લખવાનું હશે. એ જ રીતે પ્રશ્ન 4A, એમાં કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. બે જવાબ આપેલા હશે, એક ખરો અને એક ખોટો, એમાંથી ગમે તે એક આપણે પૂરવાનો છે. એ જ રીતે પ્રશ્ન 4B, એમાં હેવ અને હેચ એનાથી ખાલી જગ્યાઓ પૂરવાની છે. હેવ એટલે કે કોઈની પાસે હોય એના માટેનું, એ બહુવચનમાં આવે, અને હેઝ એ હી સી ઇટ એના માટે વપરાય છે, એના માટે ખાલી જગ્યા પૂરવાની છે. સી એ ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દોનો યોગ્ય શબ્દ ઉપયોગ કરીને અને એનો વાક્ય લખવાનું છે ફરીથી. એ જ રીતે ડી, એમાં ચિત્ર જોવાના છે, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરવાનો છે અને ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની છે. એ જ રીતે પ્રશ્ન 5A, એમાંથી કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ઉદાહરણ પ્રમાણે વાક્ય લખવાના છે. પ્રશ્ન 5B, એમાં નીચે આપેલા શબ્દો એનું બહુવચન કરવાનું છે. એક વચન મતલબ એક વસ્તુ આપેલી હોય અને એના બહુવચનમાં શું કહેવાય, એ બહુવચન કરવાનું છે. પ્રશ્ન 5C, એમાં ચિત્ર જોવાના છે અને ચિત્ર જોઈને એના વાક્યો વાંચવાના છે અને કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને યોગ્ય વાક્ય લખવાનું છે એવી. પછી પ્રશ્ન 5D, એમાં શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય લખવાનું છે. શબ્દો હોય એમાં યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે અને વાક્ય લખવાનું છે. આ તો આપણે આખો એનો કોષ્ટક કે આ પ્રમાણેનું આપણું પેપર પરીક્ષામાં આવશે. હવે એમાંથી એક એક પ્રશ્ન, હવે કેવી રીતના પ્રશ્ન હશે એ બતાવ્યું છે. હવે પહેલાં છે, આપણે આગળ આવી ગયા ને કે પ્રશ્ન 1A. હવે પ્રશ્ન 1A એમાં શું છે કે નીચેના પ્રશ્નોના ઉત્તરો લખો, એ 4 માર્ક્સનો છે. એમાં પહેલાં યુનિટમાં આપણે ચલાવેલો છે કે હિતુનો ક્લાસરૂમ હતો, એની કલર દિવાલો કેવી હતી, એને તમને આગળ પાઠ આપણે સમજાવ્યો છે, એના પ્રશ્નો છે. એ પ્રશ્ન અને જવાબ બંને હું સમજાવું છું. જોજો તો એમાં છે, વોટ કલર આર ધ વોલ્સ, તો કે છે વોલ્સ એટલે કે દિવાલનો કલર કયો છે. એ જ્યારે હિતુનો ક્લાસરૂમ હતો, હિતુના ક્લાસરૂમની વાત કરી હતી ને, તો હિતુના ક્લાસરૂમની એની દિવાલનો કલર કયો છે એની વાત કરી છે. તો ધ વોલ્સ આર પિંક, તો એ દિવાલનો કલર કયો હતો, પિંક એટલે કે ગુલાબી કલર હતો, દિવાલનો કલર ગુલાબી હતો. પછી એ જ રીતે બીજો પ્રશ્ન, ઇઝ હિતુ જ ક્લાસરૂમ ક્લીન, શું હિતુનો ક્લાસરૂમ
ચોખ્ખો હતો, સ્વચ્છ હતો? તો કે હા, યસ હિતુઝ ક્લાસરૂમ ઇઝ ક્લીન. તો કે હિતુ, હા હિતુનો ક્લાસરૂમ સ્વચ્છ હતું. વોટ ઇઝ ધેર ઇન ધ કપબર્ડ, એટલે કે કપબર્ડ હતું, કપબર્ડ મતલબ કબાટ, એ હિતુના ક્લાસરૂમમાં કબાટ પણ હતું. તો કબાટમાં એમ કે શેના પુસ્તકો પડ્યા હતા, શું પડ્યું હતું એમ પૂછે છે. તો ધેર સ્ટોરી બુક્સ આર ઇન ધ કપબર્ડ, એટલે કે એમાં સ્ટોરી બુક્સ એટલે કે વાર્તાની ચોપડીઓ, એ કપબર્ડમાં શું હતું, વાર્તાની ચોપડીઓ હતી, એના વિશેની વાત કરે છે. કબાટમાં વાર્તાની ચોપડીઓ હતી. એ જ રીતે વેર ઇઝ ધ ટીચર, ટીચર ક્યાં હતા એ વખતે, ટીચર ક્યાં છે એમ, ક્લાસરૂમ હતો એ ક્લાસરૂમમાં ટીચર પણ હતા, તો ટીચર ક્યાં છે એ વખતે, એના વિશેની વાત કરી છે. તો ક્યાં હતા ટીચર, તો ધ ટીચર ઇઝ ક્યાં હતા, નિયર ધ બ્લેકબોર્ડ, એટલે કે ટીચર ક્યાં હતા, ક્લાસરૂમની એ જે બ્લેકબોર્ડ હતું મતલબ એ કાળું પાટિયું, કાળું પાટિયું મતલબ બોર્ડ ઉપર, બોર્ડ આપણી ભાષામાં બોર્ડ કહીએ, એ કાળું પાટિયું, એ કાળા પાટિયાની બાજુમાં હતા. હાઉ મેની વિન્ડોઝ આર ધેર, તો કે હિતુનો ક્લાસરૂમ હતો એમાં કેટલા વિન્ડોઝ હતા, વિન્ડોઝ મતલબ બારી હતી, તો ધેર આર ટુ વિન્ડોઝ, એના ક્લાસરૂમમાં કેટલા વિન્ડોઝ હતા, બે બારી હતી એમ કે, મતલબ ટુ વિન્ડોઝ હતી. વોટ કલર ઇઝ ધ સીલિંગ, સીલિંગનો કલર કયો હતો, સીલિંગ મતલબ છત, ઉપરની છત, તો એનો કલર કયો હતો, તો સીલિંગ ઇઝ વ્હાઈટ, સીલિંગનો કલર વ્હાઈટ હતો, વ્હાઈટ મતલબ સફેદ, સફેદ કલર હતો. વેર ઇઝ ધ ડસ્ટબિન, ડસ્ટબિન ક્યાં હતું, એ ડસ્ટબિન ક્યાં છે એમ કે, ક્લાસની અંદર વાત કરી કે ડસ્ટબિન ક્યાં છે, આપણે આગળ ભણી ગયા એમાં હતું કે ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ ડોર, એ ડોરની પાસે, ડોર મતલબ દરવાજાની પાસે હતું. વેર ઇઝ ધ ચેર, ખુરશી ક્યાં છે, તો ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ, ખુરશી ક્યાં છે, ટેબલની બાજુમાં. ઇઝ હિતુઝ ક્લાસરૂમ બિગ, એમ કે હિતુનો ક્લાસરૂમ બિગ હતો મતલબ મોટો હતો, યસ હિતુઝ ક્લાસરૂમ ઇઝ બિગ. વેર ઇઝ ધ ટીચર્સ ટેબલ, ટીચરનું ટેબલ ક્યાં છે, તો ધ ટીચર ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ, પ્લેટફોર્મનું મતલબ એ પ્લેટફોર્મ ઉપર હતું, તો પ્લેટફોર્મનો મતલબ કે જે ક્લાસની અંદર ઉપર થોડી ઊંચી જગ્યા હોય, બ્લેકબોર્ડની નીચે ઊંચી થોડી જગ્યા હોય એને પ્લેટફોર્મ કહેવાય. તો આ ટેબલ ક્યાં હતું, તો એ પ્લેટફોર્મની ઉપર, ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ, એટલે કે ટેબલ એ પ્લેટફોર્મની ઉપર હતું. પછી એના પછીનો બીજો યુનિટ આવે છે, એ બીજા યુનિટમાં આવે છે. ઇઝ ધેર અ બલૂન મેન ઇન ધ ફેર, આપણે યુનિટ બેમાં ખબર છે મેળાનું હતું, બક્ષીપુરમાં જે મેળો ભરાયો હતો એની વાત કરી હતી, એના બધા પ્રશ્નો હતા, એ અંદર જે આઈએમપી હોય કે જે આવે એવા છે પરીક્ષામાં એવા પ્રશ્નો આપ્યા છે અહીંયા. તો એમાં તો ઇઝ ધેર અ બલૂન મેન ઇન ધ ફેર, શું કે ફેર એટલે કે મેળો, મેળામાં બલૂનમેન, બલૂનમેન એટલે ફુગ્ગાવાળો હતો એમ કે, બલૂનમેન હતો મેળામાં, યસ ધેર ઇઝ અ બલૂનમેન ઇન ધ ફેર, હા ફુગ્ગાવાળો એમ કે મેળામાં હતો. એ જ રીતે વેર ઇઝ ધ આઈસ્ક્રીમ સ્ટોલ, એટલે કે એ મેળાની વાત કરે છે કે મેળામાં આઈસ્ક્રીમ સ્ટોલ હતો, એ મેળો ભરાયો તો એ મેળામાં એમ કે આઈસ્ક્રીમ સ્ટોલ છે એમ એવી વાત કરે છે. તો ધ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી, એ ક્યાં હતો એમ, મેળામાં આઈસ્ક્રીમ સ્ટોલ તો હતો જ પણ એ ક્યાં હતો, આપણને એવું પૂછ્યું છે. પહેલાં બલૂન મેન ક્યાં છે હતો એમ પૂછે છે, તો કે હા હતો આગળના પ્રશ્નમાં, એ રીતે અહીંયા પૂછે છે કે ધ વોટ વેર ઇઝ ધ આઈસ્ક્રીમ સ્ટોલ, તો કે આઈસ્ક્રીમ સ્ટોલ ક્યાં હતો, તો ધ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી, એટલે કે ઝાડની નીચે, આઈસ્ક્રીમ સ્ટોલ ક્યાં હતો, ઝાડની નીચે. પછી એ જ રીતે ઇઝ ધ જાયન્ટ વ્હીલ સ્મોલ, એટલે કે જાયન્ટ વ્હીલ એ સ્મોલ હતું, જાયન્ટ વ્હીલ એટલે જાયન્ટ એટલે મોટું ચગડોળ, એ એમ કે છે નાનું હતું, તો કે નો ધ જાયન્ટ વ્હીલ ઇઝ નોટ સ્મોલ, એ નાનું નહોતું. એ જ રીતે આર રહીમ્સ નેબર એટ ધ ફેર, શું રહીમના નેબર એટલે કે રહીમના પડોશી મેળામાં હતા, આવ્યા હતા, તો કે યસ રહીમ્સ નેબર આર એટ ધ ફેર, હા રહીમના નેબર, રહીમના પડોશી પણ મેળામાં આવ્યા હતા. ઇઝ ધ બોક્સ એમ્પ્ટી, એટલે કે જે પેલું જગલર્સ ખબર છે જાદુગરનું બોક્સ હતું, એ બોક્સ હતું, બોક્સ એટલે કે એનો પેટી,
એ ખાલી હતી એમ પૂછે છે. યસ ધ બોક્સ ઇઝ એમ્પ્ટી. એમ્પ્ટી એટલે ખાલી. આર ધેર ટોય શોપ્સ, એમ કે ત્યાં મેળામાં ટોય શોપ્સ એટલે કે રમકડાની દુકાનો હતી. તો યસ ધેર આર ટોય શોપ્સ, હા મેળામાં રમકડાની દુકાનો હતી. પછી હુ આર ધેર ઇન ધ ફેર, મેળામાં કોણ કોણ હતું આપણને પૂછે છે, કોણ હતું મેળામાં. તો મેન વુમેન એન્ડ ચિલ્ડ્રન આર ધેર ઇન ધ ફેર, એટલે કે મેળામાં પુરુષો હતા, મેન મતલબ પુરુષો હતા, વુમેન મતલબ સ્ત્રીઓ, એન્ડ ચિલ્ડ્રન એટલે કે બાળકો મેળામાં એમ કે હતા. આર ધેર મિલ્ક સ્ટોલ, મેળામાં મિલ્ક સ્ટોલ, મિલ્ક સ્ટોલ એટલે દૂધનો સ્ટોલ હતો. કે નો ધેર આર નોટ મિલ્ક સ્ટોલ, મેળામાં દૂધની દુકાન નહોતી કે દૂધનો કોઈ સ્ટોલ હતો નહીં. વેર ઇઝ ધ ફેર, મેળો ક્યાં ભરાયો છે, મેળો ક્યાં ભરાયો છે એવું પ્રશ્ન કર્યો. ધ ફેર ઇઝ ઇન ધ બક્ષીપુર, મેળો ક્યાં ભરાયો હતો, બક્ષીપુરમાં. તો ફેર ઇઝ ઇન ધ બક્ષીપુર, કે મેળો બક્ષીપુરમાં ભરાયો હતો. હવે આ પ્રશ્નો આપણે અત્યારે આ જેટલા 20-20 પ્રશ્ન હતા એ આપણે પ્રશ્ન જોઈ લીધા, પ્રશ્ન કર્યા. હવે પ્રશ્ન 1B, હવે પ્રશ્ન 1B શું છે કે નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફોલ્સ લખો. ખરા વિધાનો સામે ટ્રુ, ટ્રુ મતલબ ખરું અને ખોટું મતલબ ફોલ્સ, એ આપણે અહીંયા લખવાનું છે. હવે જે આગળ ઉપર આપણે જે પાઠ હતા એ પાઠના જ છે, એ પાઠ ઉપરથી જ આપણને ખબર પડશે કે શું કહેવા માગે છે. તો ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ, આગળ પ્રશ્ન હતો કે કપબોર્ડ હતું એ બ્લેકબોર્ડની પાસે હતું, નિયર મતલબ પાસે હતું. તો કે હા, તો આપણે અહીંયા શું લખીશું, ટ્રુ, આ ટ્રુ લખીશું. એ જ રીતે ધેર ઇઝ અ ડિક્શનરી ઓન ધ ટેબલ, એટલે કે ટેબલ ઉપર ડિક્શનરી, ડિક્શનરી એટલે શબ્દકોશ, શબ્દકોશ હતો. તો કે ટ્રુ, હા એના ઉપર ડિક્શનરી હતી, એના ઉપર શબ્દકોશ હતો. ધ ડોર આર બ્રાઉન, એટલે કે ડોરનો કલર, ડોર એટલે કે દરવાજા, દરવાજાનો કલર બ્રાઉન હતો, એમ કે આપણને એવું પૂછે છે કે દરવાજાનો કલર બ્રાઉન હતો. તો કે હા, તો આપણે શું લખીશું અહીંયા, ટ્રુ. એ જ રીતે ધ બુલેટિન બોર્ડ, ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન, બુલેટિન બોર્ડ હતું એ ગ્રીન હતું. તો કે હા એ ગ્રીન હતું મતલબ ટ્રુ. એ જ રીતે ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કપબર્ડ, એટલે કે કપબર્ડ હતું એટલે કે કબાટ હતું, જે ક્લાસરૂમમાં જે કબાટ હતું એમાં સ્ટોરી બુકની ચોપડીઓ હતી, એમ કે સ્ટોરી બુક્સ હતી. તો કે હા, તો કે ટ્રુ. ધેર આર ટુ ડસ્ટબિન ઇન ધ ક્લાસ, ક્લાસમાં બે ડસ્ટબિન હતા. તો કે ના, એક જ હતું. તો ફોલ્સ. ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ, ક્લાસરૂમમાં પ્લેટફોર્મ હતું, હમણાં જ કીધું હતું ને આગળના પીરિયડમાં, આગળ પ્રશ્નમાં કે પ્લેટફોર્મ એટલે શું, તો ક્લાસમાં હતું પ્લેટફોર્મ, હા તો ટ્રુ. એ જ રીતે ધ ચેર એન્ડ ધ ટેબલ આર ઓલ્ડ, એના ચેર એટલે ખુરશી અને ટેબલ એ ઓલ્ડ એટલે કે જૂના હતા, ના ન્યૂ હતા. તો આપણે શું આવશે અહીંયા, ફોલ્સ. એ જ રીતે હિતુ જ ક્લાસરૂમ ઇઝ સ્મોલ, હિતુનો ક્લાસરૂમ સ્મોલ એટલે નાનો હતો, નહીં બિગ હતો, મોટો હતો મતલબ ફોલ્સ. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ, હિતુ પહેલી બેન્ચે બેઠેલો હતો. તો કે હા, તો ટ્રુ. એ જ રીતે અ મેરી ગો રાઉન્ડ ઇઝ હ્યુજ, મેરી ગો રાઉન્ડ છે એ મોટું છે, એમ કે. તો કે હા, ના મેરી ગો રાઉન્ડ મોટું નહોતું, જાયન્ટ વ્હીલ મોટું હતું. તો ફોલ્સ. ધેર ઇઝ જગલર ઇન ધ ફેર, મેળામાં જગલર એટલે કે જાદુગર એ હતો, એમ કે. તો કે હા, તો કે ટ્રુ. એ જ રીતે ધ બલૂન મેન ઇઝ નિયર ધ ટ્રી સ્ટોલ, આઈસ્ક્રીમ સ્ટોલ. તો કે બલૂન મેન એ નિયર આઈસ્ક્રીમ સ્ટોલની બાજુમાં હતો, એમ કે આપણને એવો પ્રશ્ન કર્યો છે. તો કે ના નહોતો. તો ફોલ્સ. એ જ રીતે ધેર આર ટી સ્ટોલ ઇન ધ ફેર, મેળામાં ચાની દુકાન હતી, ચાનો સ્ટોલ હતો. તો કે હા હતો. તો ટ્રુ. એ જ રીતે ધ ફેર ઇઝ ઓન ધ રિવર બેન્ક, આ ફેર આ મેળો ક્યાં ભરાયો હતો, રિવર બેન્ક એટલે નદી કિનારે ભરાયો હતો. તો કે હા, તો ટ્રુ. એ જ રીતે એન આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી, આઈસ્ક્રીમ સ્ટોલ છે એ ઝાડની નીચે હતો, એમ કે. તો કે હા, તો ટ્રુ. રહીમ ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 4, રહીમ છે એ સ્ટાન્ડર્ડ 4માં ચોથા ધોરણમાં ભણતો હતો. તો કે ના, તો ફોલ્સ. એ જ રીતે ધ બોટલ આર ઓન ધ બોક્સ, બોટલ્સ હતી એ બોક્સની અંદર હતી, આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે. તો ફોલ્સ, નાય.
એ બોટલ બોક્સમાં નહોતી, બોક્સ તો ખાલી હતું. ધેર ઇઝ અ સર્કસ ઇન ધ વિલેજ, એમ કે જે મેળો ભરાયો હતો એમાં સર્કસ હતું નહોતું, તો ફોલ્સ. એ જ રીતે ધ જાયન્ટ વિલ ઇઝ હ્યુજ, એમ કે જે મોટું ચગડોર હતું એ જાયન્ટ વિલ એટલે કે મોટું ચગડોર એને કહેવાય. એ ચગડોર એમ કે મોટું હતું, તો કે હા, તો ટ્રુ. આપણે આ પહેલો પ્રશ્ન આખો થઈ ગયો, કે અહીંયા સવાલ જવાબ હતા, એના પછી પ્રશ્ન એક બ બી, તો એના ખરા ખોટા હતા એ પણ પતી ગયા. એ જ રીતે હવે પ્રશ્ન બે, એમાં કૌંસમાં યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરવાનો છે અને ખાલી જગ્યા પૂરવાની છે. એમાં આ છે લિટલ સ્ટેપ 1 2 3, આપણે આગળ ભણી ગયા છીએ એના ઉપરથી ખાલી જગ્યાઓ છે. પહેલું છે, શું છે પહેલું, કે લીલીવાળો, તમે જોયું હોય તો લીલીવાળો પાઠ હતો, આગળ સમજ્યા હોય તો લીલી ઇઝ, લીલી કોણ હતી આપણને એવું પ્રશ્ન કર્યો છે. લીલી અને બીલીવાળું સમજ્યા હતા આપણે, તો લીલી ઇઝ અ લેમ્બ. લીલી કોણ હતું? લેમ્બ. તો આ લેમ્બ એ ઘેટાનું બચ્ચું હતું. પછી ખાલી જગ્યા ઇઝ અ ન્યૂ પીપીલ. ન્યૂ પીપીલ કોણ, નવું પીપીલ આવ્યું હતું? તો કે લીલી. એ કોણ હતું? લીલી. ખાલી જગ્યા વેલકમ લીલી. લીલીએ કોને, લીલીને કોને વેલકમ કર્યું? તો કે બીલીએ. ખાલી જગ્યા વોઝ ધ ટીચર લાસ્ટ યર. લાસ્ટ યરના ટીચર કોણ હતા? તો મિસ ગૌરી કે મિસ્ટર એલિફન્ટ? તો મિસ્ટર એલિફન્ટ હતા, લાસ્ટ યરના મિસ્ટર એલિફન્ટ હતા. ખાલી જગ્યા ઇઝ ધ ટીચર, મતલબ અત્યારના ટીચર કોણ? મિસ્ટર એલિફન્ટ કે મિસ ગૌરી? મિસ ગૌરી એ અત્યારના ટીચર છે. ખાલી જગ્યા ઇઝ ધ ટીચર, તો મિસ ગૌરી. અને ખાલી જગ્યા વોઝ ધ ટીચર લાસ્ટ યર, લાસ્ટ યરના મિસ્ટર એલિફન્ટ. એ જ રીતે લીલીઝ પેરેન્ટ્સ આર ઇન ધ, ખાલી જગ્યા લીલીના પેરેન્ટ્સ ક્યાં રહેતા હતા? એમ કે લીલીના પેરેન્ટ્સ ક્યાં હતા? તો હિલીલેન્ડમાં. એટલે લીલી લીવ્સ વિથ હર. લીલી કોની પાસે રહેતી હતી? એના પેરેન્ટ્સ કે એના ગ્રાન્ડ મધર જોડે? તો ગ્રાન્ડ મધર જોડે. ગ્રાન્ડ મધર મતલબ દાદી, એની દાદી પાસે રહેતી હતી. એ જ રીતે ચુન્ની, આપણે લિટલ સ્ટેપ 4 5 6માંથી, લિટલ સ્ટેપ 4 5 6 હતું એમાંથી છે, કે એમાં છે કે ચુન્ની. હવે ચુન્ની અને મુન્નીવાળો હતો આપણે, એમાંથી આપણે કીધું કરાયું છે. તો ચુન્ની, ચુન્ની ખાલી જગ્યા મિલ્ક ફ્રોમ અ બાઉલ. ચુન્ની કોણ હતું? ચુન્ની કોણ હતું પહેલાં યાદ કરો, આપણે આગળ ભણી ગયા છે. ચુન્ની એ કોણ હતું? બિલાડીનું બચ્ચું. અને મુન્ની કોણ હતી? એ છોકરી હતી. હવે ચુન્ની ખાલી જગ્યા મિલ્ક ફોર અ બાઉલ, તો હવે ચુન્ની છે એ એના બાઉલમાં શું પીતી હતી? ડ્રિંક્સ. ડ્રિંક્સ મિલ્ક, એ મિલ્ક પીતી હતી. ના પીતી હોય તો ડઝ નોટ ડ્રિંક આવે, અને પીવે છે તો ડ્રિંક્સ આવે. તો અહીંયા ડ્રિંક્સ લખીશું, હા પીતી હતી. ચુન્ની ખાલી જગ્યા મ્યુઝિક. ચુન્ની મ્યુઝિકનું શું કરતી હતી? તો ડઝ નોટ એન્જોય કે એન્જોય? એન્જોય કરતી હતી. મુન્ની હતી એ ગીત વગાડતી હતી, મ્યુઝિક વગાડતી હતી, અને ચુન્ની એનો આનંદ લેતી હતી, એન્જોય કરતી હતી. ચુન્ની ખાલી જગ્યા હર ટીથ. ચુન્ની છે એના ટીથ સાફ કરતી હતી કે નહીં? હવે બિલાડી છે તો એ કંઈ બ્રશો શું કરે? તો ના. તો શું લખીશું? ડઝ નોટ ક્લીન. એ ક્લીન, એના દાંત સાફ કરતી નહોતી. ચુન્ની ઇઝ અ ખાલી જગ્યા. ચુન્ની શું હતી? ગર્લ કે કેટ? કેટ. તો કેટ આવશે. સમટાઈમ્સ મુન્ની ખાલી જગ્યા ટીવી. મુન્ની એ છોકરી છે, એ ગર્લ છે. તો હવે એ સમટાઈમ, કેટલીક વખતે મુન્ની શું કરતી હતી? ટીવીને શું કરતી હતી? વેટ કરતી હતી કે વોચ કરતી? વોચ એટલે જોવું. તો જોતી હતી, ટીવીને જોવાય તો જોતી હતી. આફ્ટર ડિનર મુન્ની ખાલી જગ્યા સ્ટોરી બુક. હવે ડિનર એટલે કે રાતનું ભોજન કર્યા પછી મુન્ની એ શું કરતી હતી? સ્ટોરી બુકના રીડ કરતી હતી કે રાઈડ કરતી હતી? રીડ કરતી હતી, મતલબ વાંચતી હતી. એટ ખાલી જગ્યા ઓ ક્લોક મુન્ની ગોઝ ટુ બેડ, એટલે કે એકલા વાગે સુઈ જતી હતી. તો 5 કે 10? 5 વાગે સુવાનું ના હોય, 10 વાગે રાત્રે, 10 વાગે. ચુન્ની ખાલી જગ્યા ટુ સ્લીપ અલોન. ચુન્ની શું કરતી હતી? એને એકલીને સુવાનું ગમતું હતું. ચુન્ની કેટ હતી, એને એકલીને સુવાનું ગમતું હતું? નહોતું ગમતું. તો ડઝ નોટ લાઈક, એને એકલીને સુવાનું ગમતું નહોતું. એ જ રીતે હવે યુનિટ 1ના જે હિતુના ક્લાસરૂમ હતા એની ખાલી જગ્યાઓ છે. એમાં છે ધ ખાલી જગ્યા ઇઝ બ્લેક. બ્લેક શું હતું? ટેબલ હતું કે બોર્ડ હતું? બેમાંથી બ્લેક શું હતું? બોર્ડ હતું. પછી ધ વોલ્સ આર ખાલી જગ્યા. વોલ્સ કેવું હતું? બ્રાઉન. સોરી, વોલ્સ કેવા હતા? પિંક. બ્રાઉન તો ડોર અને વિન્ડો હતું, તો વોલ્સ એટલે કે દિવાલો. દિવાલી કેવા કલરની હતી? પિંક કલરની હતી. એ જ રીતે ખાલી જગ્યા સ્ટોરી બુક ઇન ધ કપબર્ડ. કપબર્ડમાં એક સ્ટોરી બુક્સ લખેલી છે. જો એક લખ્યું હોય તો ધેર ઇઝ આવે, પણ
પણ વધારે છે, એક કરતાં વધારે છે, તો શું આવે? ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબર્ડ. ધ ટેબલ ઇઝ ખાલી જગ્યા ધ પ્લેટફોર્મ. ટેબલ ક્યાં હોય? પ્લેટફોર્મની અંદર હોય કે ઉપર હોય? પ્લેટફોર્મની અંદર ના હોય, પ્લેટફોર્મની ઉપર હોય, મતલબ ઓન ધ પ્લેટફોર્મ. ધ ફ્લોર ઇઝ ખાલી જગ્યા ડર્ટી કે ક્લીન. હિતુનો ક્લાસરૂમ કેવો હતો? એકદમ ક્લીન હતો. ફ્લોર, આ ફ્લોરની વાત કરી, ફ્લોર એટલે નીચેની જગ્યા, ફરસ, આપણે નીચેનું જે હોય ને એ ફરસ. એ કેવું હતું? ડર્ટી કે ક્લીન? તો ક્લીન હતું. તો ક્લીન. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ આર ઇન ધ ખાલી જગ્યા. ક્યાં હતા હિતુ અને એના ફ્રેન્ડ? ક્યાં હતા? ગાર્ડનમાં કે ક્લાસરૂમમાં? તો ક્લાસરૂમમાં હતા. ધ ચેર એન્ડ ધ ટેબલ આર ખાલી જગ્યા. ચેર અને ટેબલ કેવા હતા? ન્યૂ કે ઓલ્ડ? ન્યૂ હતા, નવા જ હતા બધા. ધ ચેર ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ. તો ટેર, ચેર એ ક્યાં હતી એમ કે? અંડર ધ ટેબલ કે નિયર ધ ટેબલ? તો અંડર ધ ટેબલ ના હોય, નિયર ધ ટેબલ, એની પાસે હતી. એ જ રીતે યુનિટ ટુની ખાલી જગ્યા છે. હવે યુનિટ ટુની ખાલી જગ્યા છે. ખાલી જગ્યા અ ફેર ઇન ધ વિલેજ. મેળો, મેળાની વાત કરી છે કે મેળો. હવે ફેર એટલે કે એક જ મેળો છે, વધારે નથી. તો ધેર ઇઝ, હમણાં જ સમજાયું હતું ને, બુક્સ, વધારે બુક્સ હતી તો ધેર આર હતું, અને અહીંયા એક જ છે, મતલબ ધેર ઇઝ. ખાલી જગ્યા ટી સ્ટોલ ઇન ધ ફેર, એમ કે ટી સ્ટોલ્સ, એસ વધારે છે, તો શું આવશે? ધેર આર. ધ બલૂનમેન ઇઝ ખાલી જગ્યા ધ ટી સ્ટોલ. બલૂનમેન ક્યાં હતો? ક્યાં હતો બલૂનમેન? નિયર ધ ટી સ્ટોલ. ક્યાં હતો? નિયર ધ ટી સ્ટોલ. એ જ રીતે ધેર આર ખાલી જગ્યા નિયર હિમ, એ બાજુમાં, એ જગલર્સ હતો એની વાત કરી છે. હવે એને બાજુમાં શું હતું? બોલ્સ, એક નહોતું, વધારે હતા. ખાલી જગ્યા લોંગ બંબુ ઇન હર હેન્ડ, એટલે કે બંબુ મતલબ વાંસ, લાંબો વાંસ એ પકડેલો હતો, તો એક જ જણના હાથમાં હતું. હર હેન્ડ, તો કોણ હતું? ધેર ઇઝ. પછી એ જ રીતે ધ ગર્લ ઇઝ ખાલી જગ્યા ધ રોપ. ગર્લ રોપની ક્યાં હતી? ઉપર હતી કે અંદર હતી? તો રોપ એટલે દોરડું, દોરડાની ઉપર હતી. ધ ફેર ઇઝ ખાલી જગ્યા ધ રિવર બેન્ક. મેળો ક્યાં ભરાયેલો હતો? ઓન ધ રિવર બેન્ક. ઓન ધ રિવર બેન્ક, રિવર બેન્કનો મતલબ નદી કિનારે, નદી કિનારે મેળો ભરાયેલો હતો. ધેર ઇઝ અ બોક્સ ખાલી જગ્યા જગલર્સ હેન્ડ. તો જગલર્સ હેન્ડમાં બોક્સ ક્યાં હતું? એટલે ધેર ઇઝ અ બોક્સ ખાલી જગ્યા જગલર્સ હેન્ડ. જગલર હાથ, એના હાથમાં હતું. બોક્સ ક્યાં હતું? જગલર્સના હાથમાં હતું. બરાબર. હવે આપણે આગળ પહેલો પ્રશ્ન, એક એ એક બી અને પ્રશ્ન બે ખાલી જગ્યાઓ, આટલું બરાબર વ્યવસ્થિત સમજી ગયા. અને સમજ્યા પછી હવે ધ્યાનથી પેપરમાં લખજો. આવશે તો આવજો.